હેલો એન્ડ જય ભારત એવરી આજે આપણે કેમેસ્ટ્રીનો ફર્સ્ટ ચેપ્ટર જે અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના જેને તમે મોલ સંકલ્પના તરીકે પણ ઓળખી શકો છો મોલ કન્સેપ્ટ પણ કહેવામાં આવે છે બરાબર છે આ ચેપ્ટરની અંદર આપણે કેમેસ્ટ્રી જે આપણે એન્ટાયર ભણવાનું છે તેની કેટલીક પાયાની બાબતો આપણે આની અંદર શીખવાની છે બરાબર છે તો સૌપ્રથમ આપણે તમારી સમક્ષ જોઈ શકો છો કે મોલ વિશે ભણવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર મોલ એ કેમેસ્ટ્રીનો એક પાયો છે એમ કહી શકાય તો મોલ વિશે ભણીએ એ પહેલા બીજી કેટલીક પાયાની બાબતો શીખવી પડે રસાયણ વિજ્ઞાનની અંદર તમે સૌથી મહત્વની વસ્તુ શીખો છો કે અણુ પરમાણુની વાતો તમે સાંભળી હશે બરાબર તો અણુ પરમાણુ અને આયનો પણ આ બધી જ વસ્તુ એવી છે કે જે કોઈ વસ્તુમાં રહેલી છે તો તો આપણે કેમેસ્ટ્રી ભણીએ છીએ અંદર વસ્તુ શબ્દ ને યુઝ ન કરાય આપણે કેમેસ્ટ્રીની અંદર આપણે એવી વસ્તુ યુઝ કરવી પડે એ છે દ્રવ્ય યુઝ કરવું પડે તો તમારી સમક્ષ પહેલો પોઈન્ટ આપણે લખીએ છીએ એ છે દ્રવ્ય દ્રવ્ય એટલે શું દ્રવ્યની અંદર જેમાં આપણને દ્રવ્ય કોને કહેવાય કે જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે બે વસ્તુનો સમાવેશ જ્યાં થતો હોય એવી બધી જ બાબતોને દ્રવ્ય કહેવામાં આવે છે તમારી આસપાસ રહેલી જ વસ્તુ તમે વિચારો કે તમારા ક્લાસરૂમની અંદર તમે ટેબલ ખુરશીનો યુઝ કરો છો બોર્ડનો યુઝ કરો છો પેનનો યુઝ કરો છો આ બધી જ વસ્તુ દ્રવ્ય પણ એને સાયન્ટિફિકલી કેવી રીતે યાદ રાખવી પડે સાયન્ટિફિકલી એવું યાદ રાખવું પડે કે જે દળ ધરાવે છે મીન્સ કે જથ્થો ધરાવે છે અને સેકન્ડ વસ્તુ એ કદ ધરાવે છે કે એક અવકાશમાં ચોક્કસ જગ્યા રોકે તો એને આપણે કહીશું શું એને આપણે દ્રવ્ય કહીશું કેમિસ્ટ્રી ભણવું હોય તો આ પાયો છે પ્લીઝ એને આપણે સમજવો પડે તો દ્રવ્યને આપણે સૌથી પહેલા વ્યાખ્યાયિત કરીએ છીએ કે જે દળ ધરાવે છે અને સાથે કદ પણ ધરાવે છે હવે દ્રવ્યને આપણે ક્લાસિફાઈડ કરવાનો છે વર્ગીકૃત કરવાનો છે તો એક એનું વર્ગીકરણ થશે એ તેના ભૌતિક ગુણધર્મોને આધારે થશે જ્યારે બીજું થશે તેના રાસાયણિક ગુણધર્મોને આધારે રાસાયણિક ગુણધર્મોને આધારે તેનું વર્ગીકરણ એક ભૌતિક બાબતોને આધારે આધારે બીજું બાબતોને આપણે દ્રવ્યને વિભાજીત કરવાનો છે છે તો સંભળો બહુ સિમ્પલ વસ્તુ પણ કેમેસ્ટ્રી ભણતી વખતે આ એક પાયો છે જેને આપણે શીખવો જરૂરી છે બરાબર ભૌતિક બાબતોની અંદર તમને સૌ પ્રથમ કહી દઉં કે ત્રણ વસ્તુનો સમાવેશ થશે એ ત્રણ વસ્તુ કઈ તો કે જેમાં તમે સૌ ભણ્યા પણ છો ઘન છે પ્રવાહી છે અને વાયુ છે ઘન પ્રવાહી વાયુ આ તો બહુ સિમ્પલ છે જેને આપણે વર્ષોથી ભણતા આવ્યા છે કે આપણી આસપાસ રહેલી કોઈ પણ વસ્તુ બટ એને ભૌતિક બાબતો પરથી જોવાની છે ભૌતિક એટલે એનો બાહ્ય દેખાવ બાહ્ય દેખાવના આધારે તમે વિચારો તો એને તમે ઘન દ્રવ્ય ગણી શકો પ્રવાહી દ્રવ્ય ગણી શકો અને સાથે તેને વાયુ દ્રવ્ય પણ ગણી શકો છો ઘન પ્રવાહી વાયુ શું ફરક છે બહુ સામાન્ય વસ્તુ છે કે ઘન પદાર્થના ઘટકોની ગોઠવણી બહુ નજીક હોય છે બહુ પાસ પાસે ગોઠવાયેલા હોય પ્રવાહીના અણુઓ શું છે એકબીજાથી ઘણા જ દૂર હોય પણ વાયુની સરખામણીમાં નજીક હોય છે પણ વાયુના અણુ કેવા તો કે ખૂબ જ મુક્ત રીતે હરીફરી શકે તેવા હોય છે બહુ સામાન્ય ઉદાહરણ છે ઘન પદાર્થ છે ઘન પદાર્થની અંદર સૌથી પહેલો મુદ્દો એ કે તેને ચોક્કસ કદ અને આકાર આ બંને વસ્તુ રહેલી છે યાદ રાખી શકો તમે બહુ સામાન્ય વસ્તુ છે આમ તમે આ તો સેકન્ડરીના લેવલમાં આવતી ઘટના છે પણ એને આપણે કેમિસ્ટ્રીમાં આગળ જતા યુઝ કરવાની છે એના બેઝિક બાબતો પરથી બરાબર છે તો આપણે ઘન પદાર્થને એમ કહી શકીએ કદ ને ચોક્કસ આકાર છે પ્રવાહી માટે એમ કહી શકાય કે તેને કદ છે પરંતુ તેનો આકાર નથી આકાર કેમ નથી તો કે પ્રવાહીની અંદર એક ગુણ છે તમે એને તરલતા કહી શકો પ્રવાહીની અંદર એને વહેવાનો ગુણ છે એમ પણ કહી શકો તો આ વસ્તુને આધારે એમ ગણાય કે પ્રવાહીને આકાર ડિસાઇડ ન કહી શકાય કદ નક્કી છે આકાર નથી અને પ્રવાહીમાં તો આપણે એમ પણ કહી શકીએ કે એને તમે જે પાત્રમાં ભર્યું છે પાત્ર જેવો આકાર ધારણ કરે સપોઝ હું પાણી લઉં છું તો પાણી એક પાણીની અંદર હું બોટલમાં ભરું તો બોટલ જેવો એનો આકાર બનશે ડોલમાં ભરું તો ડોલ જેવો આકાર થાય બીજા કોઈ પણ પાત્રમાં ભરો એના જેવો આકાર એક ધારણ કરશે બરાબર છે બટ વાયુની અંદર શું તો કે વાયુને કદ કે આકાર બેમાંથી કઈ જ નથી મતલબ કે ચોક્કસ કદ ચોક્કસ આકાર બેમાંથી એક પણ વસ્તુ વાયુમાં નથી જોવા મળતી શું તો કે વાયુના અણુ અણુની ગોઠવણી આ ત્રણેયમાં સૌથી છે અણુની ગોઠવણી અને એ આપણે કેમેસ્ટ્રીમાં આગળ શીખવાની છે બરાબર છે તો ઘન વિશે આપણે શીખીશું વાયુ વિશે બી શીખીશું પ્રવાહી વિશે પણ શીખીશું તો આ ત્રણેય વસ્તુને આપણે ડિટેલમાં ભણવાના છે કેમેસ્ટ્રીમાં પણ અહીંયા તમે બેઝિક બાબતો શીખો છો તો એના માટે આ જાણવું જરૂરી છે

એક લિટર કદ ધરાવતા પાત્રમાં ભરી દઉં સાંભળજો ધ્યાનથી ઓક્સિજન વાયુને હું એક લિટર કદ ધરાવતા પાત્રમાં ભરી દઉં તમને કોઈ પૂછે કે ઓક્સિજનનું કદ કેટલું તો સ્વાભાવિક છે એ ઓક્સિજન વાયુ આખા પાત્રમાં પ્રસરી જશે અને પ્રસરી જાય તો એનું કદ કેટલું ગણાય તો કે એક લિટર જ ગણાય બીજું હવે એ એ ઓક્સિજનને હું બીજા પાત્ર પાંચ લિટરના પાત્રમાં ટ્રાન્સફર કરી દઉં તો શું થશે

રાસાયણિક બાબતો આ સૌથી મહત્વનું છે કે રાસાયણિક બાબતોની અંદર આપણે શું શીખવાનું છે રાસાયણિક ગુણધર્મોને આધારે તમને કોઈ પણ દ્રવ્ય આપેલું હોય તો દ્રવ્યનું રાસાયણિક બાબત કેમેસ્ટ્રીમાં આપણે આના પર બી વધારે ધ્યાન આપવાનું છે તો રાસાયણિક બાબતોની અંદર તમે જોવા જાવ તો એની અંદર બે ભાગમાં વિભાજિત કરી શકાય છે એક કહેવાય છે એના શુદ્ધ પદાર્થો અને બીજું કહેવાય છે એના મિશ્રણ કહેવામાં આવે છે બહુ સામાન્ય વસ્તુ છે આ શુદ્ધ પદાર્થ એટલે કેવા દેખાવમાં શુદ્ધ હોય નહીં છોકરાઓ એ રીતે ન સમજી શકાય શુદ્ધ પદાર્થ એટલે એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એક જ પ્રકારના હું અહીંયા મેન્શન કરી દઉં એક જ પ્રકારના અણુ કે પરમાણુ રહેલા હોય તો એને શુદ્ધ કહેવાય ફરીવાર એક જ પ્રકારના અણુ કે પરમાણુ રહેલા હોય તો તેને શુદ્ધ પદાર્થો કહેવાય પણ મિશ્રણ શું છે મિશ્રણને આપણે કેમ ડિફાઇન કરી શકીએ ને વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ મિશ્રણને બે કે બે થી વધારે પદાર્થોનું ગમે તેટલા પ્રમાણમાં મિશ્ર બે કે તેથી વધારે પદાર્થોને અહીંયા મેન્શન કરી દઈએ ગમે તે પ્રમાણમાં મિશ્ર થવું ગમે તે પ્રમાણમાં ભેગા થવું એને આપણે શું કહીશું ગમે તે પ્રમાણમાં ભેગા થવાની ઘટના એને મિશ્રણ કહી શકાય આપણી આજુબાજુ રહેલી હવા હવામાં ઘણા બધા ઘટકો રહેલા છે તો એને તમે મિશ્રણ કહી શકો રાઈટ તો આ મિશ્રણ થયું અને આ શુદ્ધ પદાર્થો થયા હવે એનું આગળ પણ બીજું વર્ગીકરણ થશે કઈ રીતે કે શુદ્ધ પદાર્થને આપણે જો જોવા હોય તો એને આપણે કેમ યાદ રાખીશું એને તમારે કહેવા પડે તત્વ કહી શકાય અને સાથે સાથે અહીંયા એને આપણે બીજું નામ આપી શકીશું સંયોજનો કેમેસ્ટ્રીમાં આ બાબત બહુ જ મહત્વની છે તત્વ કોણ અને સંયોજન કોણ વિદ્યાર્થી મિત્રો તમે બધા પિરિયોડિક ટેબલ ભણ્યા હશો આવર્ત કોષ્ટક ભણ્યા હશો જેની અંદર તત્વોનો પરિચય આવે છે આવર્ત કોષ્ટકના આધારે તમને કહું આજના સમયમાં દુનિયામાં એકસો ને અઢાર હંડ્રેડ એન્ડ એટીન એલિમેન્ટ છે તત્વો અહીંયા પ્રેઝન્ટ છે કદાચ તમે આગળ જતાં અભ્યાસ કરો તો એ તત્વો તમને સંખ્યા વધી પણ જાય મતલબ દુનિયામાં દરરોજ નવા નવા તત્વોની શોધ થતી રહે છે પણ તત્વ શું તો કે અહીંયા હું તમને કહી દઉં એક જ પ્રકારના પરમાણુ થી જે બનેલો છે તેને તત્વ કહેવામાં આવે છે આઈ રિપીટ એક જ પ્રકારના પરમાણુ થી જે બનેલો છે તેને આપણે શું કહીશું તત્વ કહીએ છે એમ કહેવાય હવે તત્વમાં કોણ તકે તમે લઈ શકો છો કોપર લઈ શકો એલ્યુમિનિયમ લઈ શકો આયન લઈ શકો છો સોડિયમ લઈ શકો છો આ બધા જે એક્ઝામ્પલ છે તત્વના છે પણ તમે એને ઓળખશો કેવી રીતે એને ઓળખવાના છે

બે તત્ત્વો જ્યારે ચોક્કસ પ્રમાણમાં ભેગા થયા હાઇડ્રોજનના બે ટર્મ બે પ્રમાણો ઓક્સિજનનો એક પરમાણુ બંને જોડાય તો એમાંથી આ સંયોજનની રચના થઈ કહેવાય બરાબર એવા દુનિયામાં હજારો સંયોજનો છે બટ એની આપણે વાત જેમ જેમ કેમેસ્ટ્રી શીખતા જઈશું એમાં વાતને આગળ કન્ટિન્યુ કરતા જઈશું તમને સમજ પડી બધાને અને ફાઇનલી આપણો પોર્શન છે મિશ્રણનો મિશ્રણની અંદર શું છે તો કે મિશ્રણની અંદર બે ભાગ પડે છે

ગમે તેટલા પ્રમાણમાં ભેગા થાય તો તેને મિશ્રણ કહેવાય પણ મિશ્ર થઈ ગયા પછી એકરૂપ મિશ્રણ થાય સાંભળજો એકરૂપ એકબીજામાં સંપૂર્ણ ભળી જાય તો એને કહેવાય સાંગ મિશ્રણ કહેવામાં આવે છે બરાબર છે એમાં તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે પાણી અને મીઠું પાણીને મીઠાનું ઉદાહરણ તમે લઈ શકો સોડિયમ ક્લોરાઇડ આપણો કમ્પાઉન્ડ છે સંયોજન છે પાણીમાં તમે એને મિશ્ર કરી દો તો એ સંપૂર્ણપણે ભળી જાય છે જ્યારે તમે દ્રાવણને જોશો તો એની અંદર તમને પાણીને મીઠું અલગ ના દેખાય

સ્વભાવે કેવા છે તો તો રાસાયણિક આધારે થયું ભૌતિક ગુણધર્મ કેવા કે પ્રવાહી વાયુ આ બહુ સામાન્ય ઘટના છે સંયોજન રાસાયણિક દ્રષ્ટિએ કહ્યું કે એને બે ભાગમાં વેચો શુદ્ધ પદાર્થો અને મિશ્રણ શુદ્ધ પદાર્થમાં આવે છે તત્વ અને સંયોજન એક જ પ્રકારના પરમાણુથી બને એક જ પ્રકારના અણુથી બને ઉપરનું ટાઇટલ પણ જોઈ શકો છો

ખ્યાલ આવી ગયો આપ સૌને તો બધાને આજના આ ટોપિકની અંદર ખ્યાલ આવી ગયો હશે બરાબર આને તમે પ્રોપરલી નોટ કરી લો